કચ્છ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજ, કચ્છ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને માનવજ્યોત સંસ્થા દ્વારા કોરોના તથા અન્ય વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ મેળવવા અનેક ઔષધિઓમાંથી બનાવેલો તૈયાર ઉકાળો ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં લોકોને પીવડાવવામાં આવી રહ્યો છે. પાલારા ખાસ જેલના કેદીઓ તથા સ્ટાફ, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની 60 બાળાઓ, શ્રી રામદેવ સેવાશ્રમના 45 માનસિક દિવ્યાંગોને ગરમ ઉકાળો પીવડાવવામાં આવેલ છે. માનવ જ્યોતનું વાહન ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચી જઈ લોકોને આયુર્વેદિક ઉકાળો પીવડાવી રહેલ છે. અત્યાર સુધીમાં 7,000 લોકોએ ઉકાળો પીધો છે. પાલારા ખાસ જેલ મધ્યે પાલારા ખાસ જેલ અધિક્ષક DM ગોયલ, સિવિલ સર્જન ડોક્ટર કશ્યપભાઈ ભુજ, ડોક્ટર પવનકુમાર મકરાણી, કેડી ઝાલા, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર મધ્યે કમળાબેન વ્યાસ, ભક્તિબેન ભટ્ટ, દીપ્તિબેન, શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા મધ્યે ગુલાબ મોતા, મહેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. માનવજ્યોત સંસ્થા ભુજના હરતા ફરતા વાહન દ્વારા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ વિસ્તાર, મુંદ્રા રોડ, ટાઉન હોલ પાસે, હમીસર કાંઠે, નવી શાક માર્કેટ તથા જૂના IST બસ સ્ટેશન વિસ્તારમાં લોકોને અનેક ઔષધિઓથી ભરપૂર ઉકાળો પીવડાવવામાં આવેલ છે. વ્યવસ્થામાં માનવજ્યોતના પ્રબોધ મુનવર, આનંદરાય સોની, ઇરફાન લાખા, આરતી જોશી તથા માનવજ્યોતના કાર્યકરોએ સંભાળી હતી. કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુર્વેદિક શાખા દ્વારા આજે ભુજના જુદા જુદા વિસ્તારમાં માનવજ્યોત સંસ્થા દ્વારા આજે હરતું ફરતું વાન છે એના દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈને લોકોને ગરમ ઉકાળો, અનેક જે ઔષધિઓથી ભરપૂર છે એવો ઉકાળો પીવડાવી અને રોગપ્રતિકાર શક્તિ એમને પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવે છે. અત્યાર સુધીમાં અમે લોકો જુદા જુદા વિસ્તારોમાં જઈ અને 7,000 જેટલા લોકોને ઉકાળો પીવડાવ્યો છે. આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં હરતું ફરતું વાન રાખ્યું છે એના દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ અને અનેક ઔષધિઓથી ભરપૂર એવો ઉકાળો લોકોને પીવડાવવામાં આવશે. અત્યારે જે કોરોના તથા અન્ય વાયરસ ચાલી રહ્યા છે એની સામે લોકોને કેમ રક્ષણ મળે, લોકો અત્યારે ભયભીત છે. કારણ કે લોકોને એમ છે કે આ કોરોના આખા ભારતમાં પહોંચી આવે છે, શું થશે? ત્યારે એ લોકોને આ ઉકાળો પીવાથી થોડીક શરીરમાં રોગપ્રતિકાર શક્તિ ઉત્પન્ન થાય અને એમને માનસિક પણ શાંતિ મળે એના હેતુથી માનવજ્યોત સંસ્થા છેલ્લા 6 દિવસથી હરતું ફરતું આ વાન દ્વારા લોકોને આ ઉકાળો પીવડાવી રહ્યા છે. ઉકાળો અમને કચ્છ જિલ્લા આયુર્વેદિક શાખામાંથી મળેલું છે અને 20 લિટર પાણીની અંદર અમે આ 1 કિલો નાખીએ છીએ અને એમાં સૂંઠ, ફુદીનો તથા તુલસીનો પાવડર એવો બધું નાખીને આ આયુર્વેદિક ઉકાળો તૈયાર કરીએ છીએ અને આ પાણીને સવારના ઉકાળમાં આવે એ 20 લિટર પાણી હોય 10 લિટર થઈ જાય ત્યાં સુધી અમે એને ઉકાળીએ છીએ અને ત્યાર પછી ટેસ્ટ કરીએ કે બહુ કરવો છે કે કેવો છે. જો વધારે કરવો તો એમાં થોડો ગોળ પણ અમે નાખીએ છીએ અને આ ઉકાળો લોકો સુધી પહોંચાડીએ છીએ અને લોકોને આનાથી ઘણી બધી રાહત મળે છે.